वडोदरा शहर કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે વધી જતી મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન યોજાયો હતો। ભણી ગણીને ઉચ્ચ પદો પર બેઠેલા સરકારી કર્મચારીઓ અને પ્રજાના મતથી સત્તા સ્થાને બેઠેલા સત્તાધીશો દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીને અંકુશમાં લાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। સત્તા સ્થાને બેઠેલા નેતાઓને સરકારી સગવડો લાભો મળે પણ પ્રજાને મત આપ્યા બાદ પણ મોંઘવારીનો માર મળે। આજ સત્તાધીશોને વિપક્ષમાં હોય ત્યારે મોંઘવારી મુદ્દે રસ્તા પર આંદોલન કરે છે પણ રસ્તા સ્થાને રહીને મોંઘવારી નિયંત્રણમાં લાવવા નથી, જેને લઈને પ્રજામાં ઉગ્ર રોષ ફેલાયો છે। દિન પ્રતિદિન વધતા પેટ્રોલ ડીઝલ ગેસના ભાવને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। अवैज्ञानिक लॉकडाउन निर्णय थी पण लोकोनुं जनजीवन हजी पाटे आव्युं नथी। जीवन जरूरी वस्तुओना भावमां सतत वधारो थतो जाय छे त्यारे लोकोनी वेदनाने वाचे आपवा वडोदरा शहर कोंग्रेस द्वारा वधती जती मोंघवारी मुद्दे आज रोज માંડવી खाते विरोध प्रदर्शन करायुं हतुं। शहर कोंग्रेस प्रमुख ऋत्वी जोशीए जणाव्युं हतुं के वर्ष 2014 में बहुत हुई महंगाई की मार अब की बार मोदी सरकारना सूत्र साथे बीजेपीए बहुत थी मेळवी हती, परंतु भाजप शासन आया बाद दिन प्रतिदिन मोंघवारी कूदके ने भूसके वधी रही है। जीवन जरूरियात की चीज वस्तुओं भाव बमणा थता सामान्य नागरिक की कमर तूटवानी साथे गृहिणियों बजेट खोरवाया है, जेथी हवे बहुत हुई महंगाई की बात अब की बात लूटेरी सरकार सूत्र साथे कांग्रेस पक्षे नाराजगी दर्शाई है। અને પ્રજાની વેદનાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ હંમેશા અગ્રેસર રહેશે। માંડવી ખાતે બેનરો પોસ્ટરો સાથે મોંઘવારી વિરોધ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે પ્રજાની વેદનાને વાચા આપવા બેફામ મોંઘવારી મુદ્દે અમે શાંતિથી ધરણા અને રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ તાનાશાહી ભાજપ સરકાર પોલીસને આગળ ધરી વિરોધ પક્ષને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે। નરેન્દ્રભાઈ રાવતે જણાવ્યું હતું કે ગેસ બોટલના 400 રૂપિયાના ભાવ સાથે સ્મૃતિ ઈરાનીને પ્રસિદ્ધિ મેળવી હતી, હવે ગેસના બોટલનો ભાવ 1000 થયો છે તો જવાબ આપે। તો બીજી તરફ પોલીસની પરવાનગી વગર ધરણા અને રેલી યોજાતા પોલીસે કોંગ્રેસ પ્રમુખ વિપક્ષી નેતા સહિત કોંગી અગ્રણીઓ કાર્યકરોની અટકાયત કરી હતી। મોંઘવારી વિરુદ્ધમાં કાર્યક્રમનું આયોજન છે। રાંધણ ગેસના ભાવના બોટલો દિવસે દિવસે એના ભાવ આસમાને જઈ રહ્યા છે। જે ગેસનો બોટલ કોંગ્રેસી સરકારમાં ડોક્ટર મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા 2014માં 400 રૂપિયાનો રાંધણ ગેસનો બોટલ આજે 999 નહીં 1000 રૂપિયા થઈ ગયો। કોંગ્રેસ પાર્ટી સબસિડી આપતી હતી, આ લોકોએ ઝીરો સબસિડી કરી। જે તેલનો ડબ્બો 999 રૂપિયાનો મળતો હતો આજે 2800 રૂપિયાનો મળે છે। જે પેટ્રોલ 60 રૂપિયાનું મળતું હતું આજે 105 રૂપિયાનું મળે છે। જે ડીઝલ 40 રૂપિયાનું મળતું હતું આજે 106 રૂપિયાનું મળે છે। તો તમે 2014માં સૂત્ર આપ્યું, તમને પ્રજાએ તમારી પર વિશ્વાસ કર્યો, ભાજપ પડા પર તમે સ્લોગન આપ્યું બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર યે સરકાર વો સરકાર, તો પબ્લિક હવે એવું કહે છે કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર ભાજપ કી લૂંટરો કી સરકાર। આ વડોદરાની ગુજરાતીને દેશની પ્રજા અનુભવ કરી રહી છે। અમે કોંગ્રેસ પાર્ટીને મહાત્મા ગાંધીના સિપાહીઓ છે, અમે મોંઘવારી સામે આંદોલનનું બીડું ઉપાડ્યું છે। અમારા નેતા રાહુલ ગાંધી આખા દેશમાં આ લોકોની સામે લડે છે, અમે પણ લડી રહ્યા છે અને અમે નથી ગભરાતા ભાજપથી, કારણ કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશને કોંગ્રેસ આઝાદી અપાઈ। આ બીજી આઝાદીની લડાઈ છે એવું અમને લાગી રહ્યું છે અને માટે અમે પ્રજા માટે રોડ રસ્તા પર આવ્યા છે। તો ગેસના બોટલનો ભાવ વધારો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, મોંઘવારી જે કૂદકેને ભૂસકે વધી રહી છે, આ બધા મુદ્દાને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવીથી ન્યાય મંદિર અમે આ ભાવ વધારો અને મોંઘવારી વિરુદ્ધમાં આંદોલન રાખ્યું છે।